नमस्कार मित्रों, हूँ डॉक्टर मेहुल खाखरिया जामनगर थी। मित्रों, वेक्सिन क्यारे अने कोण लई शके एना प्रश्नों घणा बधा होय छे। कोरोना पॉजिटिव थया पछी केवी रीतना वेक्सिन लेवू, अथवा तो एक डोज लीधा पछी थया तो शुं करवू, तो हूँ कोशिश करीश के फटाफट बे मिनिटमां आपने ए विषे समजावी शकूं। आप जो कोरोना पॉजिटिव थयेला छो तो आपे कोरोना पॉजिटिवमांथी साजा थया बाद 3 महीना पछी वेक्सिन लई शको छो। अगर आपणे पहेलो डोज लीधो छे अने पछी आप कोरोना पॉजिटिव थयेला छो तो पण तमे साजा थयाना 3 महीना पछी सेकंड डोज लई शको छो। अच्छा, तमे आईसीयूमां कोईपण कारणोसर एडमिट छो अथवा तो आपे कोईपण प्रकारनું ઓપરેશન કરાવેલું છે તો 1 અથવા તો 2 મહિના પછી આપ કોરોના વેક્સિન લઈ શકો છો। લેક્ટેટિંગ મધર કે જેને કહેવાય કે જેનું બાળક હજી માતાના ધાવણ ઉપર છે, તો તેવી માતાઓ ચોક્કસપણે વેક્સિન લઈ શકે છે સરકારની હમણાં નવી ગાઈડલાઇન્સ મુજબ। અચ્છા, આપને તાવ અથવા તો કોઈ સામાન્ય બીમારી હોય કે જેમાં આપણે નબળાઈ કે લાગતી હોય તો આપ એના સાજા થયાના 15 દિવસ પછી વેક્સિન લઈ શકો છો। અચ્છા, હવે આપણે ધારો કે કોવિશિલ્ડ વેક્સિન લીધેલી છે, તો પહેલો ડોઝ જો કોવિશિલ્ડનો લીધો હોય તો બીજો ડોઝ કોવિશિલ્ડનો છે એ આપ 84 દિવસથી લઈ અને 112 દિવસની વચ્ચે બીજો ડોઝ લઈ શકો છો। મિનિમમ 84 દિવસ પછી આપ લઈ શકો છો। કોવેક્સિન માટે એ જ વસ્તુ 28 થી 42 દિવસ છે। ધારો કે કોવેક્સિનનો તમે પહેલો ડોઝ લીધો છે તો બીજો કોવેક્સિનનો ડોઝ 28 દિવસ પછી લેવાનો છે અને 42 દિવસની વચમાં લેવાનો છે। અચ્છા, હવે બ્લડ ડોનેશનની વાત, તો રસી લીધા પછી 15 દિવસ પછી અને RT-PCR નેગેટિવ થયા પછી 15 દિવસ પછી આપ બ્લડ ડોનેશન કરી શકો છો। મિત્રો, આ હતી 2 મિનિટ ડૉક્ટર મેહુલ ખાખરિયા સાથે। હું ટ્રાય કરીશ કે 2 મિનિટમાં જ આ વિડીયો પૂરો દરેક થાય મારો, જેથી આપ મેક્ઝિમમ એનો બેનિફિટ લઈ શકો। ડૉક્ટર મેહુલ ખાખરિયાના જય હિન્દ।